રાજ્ય સરકારના નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસનનું ધામ બનશે. કલેક્ટર કમ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન જગતજનનીમાં અંબાજીના પવિત્ર ધામમાં અંબાજીના સુગ્રંથિત વિકાસ માટેના દર્શાર્થે આવતા શ્રદ્ધાળુઓને સુખ અને સુવિધાઓ પૂરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તામંડળની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેને આવકારતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ મીડિયાને મુલાકાત આપતા જણાવ્યું હતું કે અંબાજી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આસ્થાનું પરમ પવિત્ર તીર્થસ્થાન છે. રાજ્ય સરકારના નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનશે. તેમણે કહ્યું કે અંબાજી યાત્રાધામ માટે પ્રવાસન સત્તામંડળની રચનાથી વિકાસની પ્રક્રિયાને નવો વેગ મળશે. તેમણે ઉમેર્યું કે યાત્રાધામ અંબાજીનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજ્ય પ્રવાસન વિભાગ અને જીએસઆરટીસીની ટીમો અંબાજીની મુલાકાતે આવી છે. અંબાજીમાં જે પણ વિકાસના કામો કરવાના છે તેનું આ ટીમોએ નિરીક્ષણ કર્યું છે. અંબાજીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે લોકોની આસ્થાના પ્રતિક સમા માં અંબાના ધામનો વિકાસ થાય, આવનાર શ્રદ્ધાળુઓને સારી સુખ સગવડ પ્રાપ્ત થાય તથા સ્થાનિક લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો કરાશે. ચેરમેને એક જણાવ્યું કે અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય એટલે વિકાસના કામોની સાથે સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. કલેક્ટરે ભક્તિભાવપૂર્વકમાં અંબાના દર્શન પૂજા અર્ચન કર્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં અંબાજીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દાતા પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર પ્રશાંત જિલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડા, એસટી વિભાગના નિયામક સોલંકી, પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત મંદિરનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. બીજા 75 માં જવા પડે.